ત્યારે અંતર્ગોળ અને બહિર્ગોળ એ વિધેયમાં અલગ અલગ વિધેય દ્વારા અર્થશાસ્ત્રના ઉપયોગમાં અથવા અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે તેનો અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલા બહિર્ગોળ અર્થશાસ્ત્રમાં અંતર્ગોળ અને બહિર્ગોળ વિધેય તો તેને બહિર્ગોળ ગણ અને બહિરગોળ વિધે એની બંને વચ્ચેની જ્યારે આપણે તુલના કરીએ છીએ તો આપણે જ્યારે અર્થશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણ નો અભ્યાસ કર્યો હતો તે પ્રકરણમાં ગણ પરિચય કોને કહેવાય ગણ એક સમૂહ છે જેમ કે તારાઓની સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ આ ગણ સિદ્ધાંત દ્વારા જે ગણ પરિચય મેળવવામાં આવ્યો હતો તેના આધારે બહિર્ગોળ ગણ અને બહિર્ગોળ વિધે ની ચર્ચા કરવામાં આવે છે તો આપેલા આકૃતિમાં જોઈ શકાય છે કે અહીં બે આકૃતિ આપવામાં આવેલી છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક આકૃતિ જે છે તે બહિર્ગોળ ગણ અને બીજી આકૃતિ જે છે તેને બિન બહિર્ગોળ ગણ તરીકે ઓળખવામાં આવે છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ

સીમા માંથી અથવા આકૃતિની બહાર જઈને અંદર એક રેખા જ્યારે દોરવામાં આવે છે અને તે સીધી જતી હોય ઉપરથી નીચે જતી હોય ધન હોય ઋણ હોય છતાં તે આકૃતિના મર્યાદિત સીમા બંધનોમાં સુરેખ આયોજનની જેમ જો દર્શાવવામાં આવી છે તો તેને બહિર્ગોળ ગણ તરીકે ઓળખવામાં આવે છે બહિર્ગોળ ગણની ગણ ની પણ બીજી વ્યાખ્યા એ પણ આપી શકાય કે તેમાં જે ગુણધર્મો દર્શાવ્યા છે એના પહેલા જ્યારે આપણે ભૂમિતિના વિધેયની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેમાં ભૂમિતિની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાઓ ગણિત શાસ્ત્રમાં જે દર્શાવવામાં આવી છે તેના આધારે કહી શકીએ છીએ કે જે બહિર્ગોળ વિધે અને બહિર્ગોળ જે ગણ છે તેના જે ખ્યાલો છે એ ખ્યાલોને સંબંધિત ખ્યાલો તે સૂચવવામાં આવે છે એના સિવાય બહિર્ગોળ જે કોમ્બિનેશન છે એટલે કે બંનેનું સંયુક્ત જોડ કહી શકાય સંયુક્તપણું પણ કહી શકાય એના સિવાય બહિર્ગોળ ગણની જે ચર્ચા કરવામાં આવે છે તેને એની સમીકરણમાં જે દર્શાવવામાં આવ્યું છે તે કે વન યુ પ્લસ કૌશમાં વન માઇનસ કે વન વી ઝીરો કે વન વન એના આધારે એક સમીકરણ આખું દર્શાવવામાં આવ્યું છે તો તેના દ્વારા તે વ્યાખ્યા ગણિત શાસ્ત્રમાં અને મેથેમેટિકલ જે ઇન્ડક્શન જોઈએ એ ઇન્ડક્શનમાં તેને અલગ અલગ રીતે અથવા જુદી જુદી રીતે તેને દર્શાવવામાં આવ્યું છે તો આ બંને આકૃતિઓ દ્વારા એ સાબિત કરી શકાય કે બહિર્ગોળ ગણ કેવી રીતે દોરી શકાય અને બહિર્ગોળ વિધેય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય હવે બહિર્ગોળ ગણ બહિર્ગોળ અને અંતર્ગોળ જે વિધેય જે દર્શાવવામાં આવ્યા છે એ વિધેયને આધારે તેની આકૃતિઓ પણ જુદી જુદી જોવા મળે છે તે આકૃતિમાં તેના જે ગુણધર્મો દર્શાવવામાં એ વત્તા એચ એફ ડેશ કૌશમાં એ અને બીજો ગુણધર્મ છે એફ ડેશ એ બહિર્ગોળ વિધે દર્શાવવામાં આવ્યું છે તેવી જ રીતે બિન જે બહિર્ગોળ ગણ ની વ્યાખ્યા જે દર્શાવવામાં આવી છે તેમાં ગણિતના સમીકરણો દ્વારા ઇક્વેશન્સ દ્વારા તેની સારી રીતે સમજૂતી આપી શકાય છે તો તેમાં જ્યારે ફંક્શન આપણે વાત કરીએ એટલે કે વિધેયની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તેમાં એનો જે બહિર્ગોળ બહિર્ણ બને છે એમાં એફ એ એક્સ વન પ્લસ વન માઇનસ આલ્ફા લેસ ધેન આલ્ફા એફ એક્સ વન પ્લસ ક વન માઇનસ આલ્ફા એફ એક્સ ટુ તે રીતે પણ દર્શાવી શકાય છે એના સિવાય પણ બહિર્ગોળ વિધેયમાં પણ એનું જ્યારે સમીકરણ નવું અથવા નવી રચના જ્યારે કરવાની આવે છે ત્યારે તેમાં f a plus h ઇઝ ગ્રેટર ધેન f a plus h f dash અને કૌંસમાં a એ રીતે પણ બહિર્ગોળ ગણને દર્શાવી શકાય છે તો આ રીતે આપણે જયારે બહિરગોળ શિક્ષણની અથવા તેના વિભાગની વાત કરીએ છીએ તો ત્યારે તેના લક્ષણોની પણ ચર્ચા કરવામાં આવે છે જેમ વિધેયના લક્ષણો છે તેવી જ રીતે બહિર્ગોળ અને અંતરગોળ અથવા અંતર્મુખ જે વિધેય છે તેના પણ સમીકરણ અથવા તેના લક્ષણોની આપણે વાત કરીએ તો તેના લક્ષણોમાં વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ અને f dx x is equal to dy ભાગ્યા dx જેમ આપણે ગયા પ્રકરણમાં જોયું હતું કે વિકલન જ્યારે આપણે વિકલન ફળ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે તેમાં dy by dx એટલે કે dy ભાગ્યા dx ની સંજ્ઞાનો ઉપયોગ કરીને તેની રજૂઆત કરવામાં આવે છે તેવી જ રીતે જ્યારે y is equal to fx એટલે કે નિરપેક્ષ ચલરાશિ અને સ્વતંત્ર ચલરાશિ તેમજ સ્વતંત્ર ચલ રાશિ આધારિત ચલ રાશિ સાપેક્ષ ચલરાશિ જે અલગ અલગ વડનો યુઝ કરીને એક એક અથવા ચલ ચલ બીજા સાથે સંબંધિત છે જેમ આપણે માંગના નિયમમાં માંગનો નિયમ જ્યારે ભણીએ છીએ અથવા તેનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે માંગને અસર કરતા અન્ય પરિબળો એની વ્યાખ્યા એ જ રીતે આપી શકાય છે જો અન્ય પરિબળો યથાવત રહે તો માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે તો જ રીતે ગાણિતિક અર્થશાસ્ત્રમાં સ્વતંત્ર ચલ રાશિ અને આધારિત ચલ રાશિ એટલે એક ચલ ની બીજા ચલ પર કેવી અને કેટલી અસર થાય છે તે સમજાવવા માટે બહિર્ગોળ અંતર્મુખ વિધેય ની સમીકરણો દ્વારા તેની રજૂઆત સારી રીતે કરી શકાય છે જેમ તટસ્થ રેખા સૌથી પહેલા અર્થશાસ્ત્રના સામાન્ય જે ખ્યાલો છે એ સામાન્ય ખ્યાલોમાં તુષ્ટિ ગુણ યુટિલિટી અને પછી જ્યારે તટસ્થ રેખા ઇન્ડિફરન્સ કરવ એનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તટસ્થ રેખાના લક્ષણોમાં પણ બહિર્ગોળ અને એ શબ્દનો ઉપયોગ પણ પ્રયોજવામાં આવે છે તો તે જ શબ્દ જ્યારે ગાણિતિકમાં ભૂમિતિની રીતે દર્શાવવામાં આવે છે ત્યારે તેના વિકલન ફળ અથવા તેના ગુણ લક્ષણોમાં પહેલું લક્ષણ જે દર્શાવી શકાય છે એ લક્ષણોમાં એફ ડેસ્ટ એક્સ બરાબર ડીવાય ભાગ્યા ડી તે તેનું લક્ષણ પ્રાપ્ત કરી શકાય છે એનો અર્થ એ થાય છે કે વાય બરાબર તે વિધેય છે તેને તે રીતે પણ દર્શાવી શકાય છે પછી જ્યારે તેનું વિકલન ફળ શોધવાનું આવે છે તો ગયા વિકલનના પ્રકરણમાં આપણે જોયું હતું

અ 3 ડેઝ કૌંસમાં x તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આપણે અહીં અર્થશાસ્ત્રમાં મુખ્યત્વે બે વિકલન ફળ સુધી જ ચર્ચા કરવામાં આવે છે તેમાં પ્રથમ કક્ષાનું વિકલન ફળ અને દ્વિતીય કક્ષાનું વિકલન ફળ તેના દ્વારા જ તે તેનું અભ્યાસ કરવામાં આવે છે ત્રીજી કક્ષાનું વિકલન ફળની ચર્ચા અ અર્થશાસ્ત્રમાં મુખ્યત્વે કરવામાં આવતી નથી પણ કરી શકાય ગણિતના અર્થશાસ્ત્રમાં તેના સંદર્ભમાં વાત કરવામાં આવી છે તેમ ત્રીજું વિકલન ફળ પણ શોધી શકાય વિકલન તેના પરથી વિકલન પ્રથમ કક્ષાનું પ્રથમ કક્ષાના વિકલન ફળ પછી દ્વિતીય કક્ષાનું વિકલન ફળ અને તે વિકલન ફળ પછી ત્રીજી તૃતીય કક્ષાનું વિકલન ફળ તે શોધી શકાય છે અને તેની સંજ્ઞા એફ ત્રણ વખત ડેશ કૌંસમાં એક્સ તેને પણ મૂકી શકાય છે એના સિવાય આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ વિધેય અને તેની ચર્ચા જ્યારે કરવામાં આવે છે ત્યારે તેમાં ડિક્રીઝિંગ કેવી રીતે થાય છે એટલે કે ઉતરતી કક્ષા અને ઇન્ક્રીઝિંગ એટલે વધતી કક્ષા તેના દ્વારા તેના વિધેય કેવી રીતે દર્શાવી શકાય તેની ચર્ચા તે અંતરમુખી અને બહિર્ગોળ કરવામાં આવી છે છે તો અહીં દર્શાવવામાં આવ્યું કે બહિર ગોળ વિધે માં કરવામાં આવી છેલ્પ વિરામ બી અને ઇઝ એ ઇન્ક્રીઝિંગ ઓન એ બી ધેન એફ ડેસ એફ ઇઝ ગ્રેટર ધેન ઝીરો એ બી ઇઝ ડિક્રીઝિંગ ઓન એ અને બી આ રીતે પણ તેના બહિર્મુખ અને અંતર્મુખ વિધેય દ્વારા તેની શરૂઆત કરવામાં આવે છે હવે અહીં આપણે જોઈ શકીએ કે અહીં એક સિમ્બોલ આપ્યું છે પછી બંને એરો છે એ બંને એરો નો અર્થ ગણિતમાં મોટે ભાગે જો તેનો અર્થ થાય જો અને માત્ર જો આપણે જેમ ઈફ કહીએ છીએ જો આમ થશે તો આમ થશે એવી જ રીતે અહીંયા ગાણિતિક પરિભાષામાં આ જે વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે તે વિધેયમાં અહીંયા બંને સંજ્ઞાઓ દ્વારા અથવા જો અને તો તેનો ઉપયોગ પણ કરી શકાય છે એટલે અહીંયા આ જે ચિહ્ન દર્શાવ સિમ્બોલ અથવા તેને ચિહ્ન કહેવાય એ ચિહ્નનો અર્થ સામાન્ય રીતે જો અને માત્ર જો તે રીતે પણ પ્રાપ્ત કરી શકાય તેના પછી જયારે અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ થાય છે અને એમાં જયારે ઇન્ક્રીઝિંગ એટલે એ અને બી માં જયારે વધારો થાય છે અથવા એ અને બી માં જયારે ઘટાડો થાય છે તો તેનાથી પછી જયારે દ્વિતીય કક્ષાનું વિકલન પ્રાપ્ત થાય છે

તો આપણે જ્યારે ફર્સ્ટ પહેલું ડેરીવેટિવ એટલે કે વિકલનની વાત કરીએ છીએ ત્યારે વિકલન ફળમાં જુદા જુદા ઇન્ટરવલ દ્વારા એટલે કે તેના કેન્દ્ર બિંદુ દ્વારા પણ તેની રજૂઆત પણ અહીંયા થઈ શકે છે હવે આકૃતિમાં જેમ દર્શાવ્યું છે તેમ ધારો કે કોઈ એક ફંક્શન અથવા કોઈ એક વિધેય ધારો કે ધારવામાં આવે છે તો એ વિધેયમાં એફએક્સ બરાબર એક્સ અને તેમાં ધારો કે અહીંયા એવી ધારણા કરવામાં આવે કે ધારો કે કોઈ વિધેય છે એફ એક્સ બરાબર એક્સક્વેર તેનું આપણે પ્રથમ પ્રકારનું વિકલન ફળ શોધીશું તો તે આવશે ટુ એક્સ પછી તેનું દ્વિતીય કક્ષાનું વિકલન ફળ શોધીશું તે આવશે ટુ તો એ જોઈ શકાય છે કે ટુ તે ઝીરો કરતા મોટો છે એ ટુ ઇઝ ધ ગ્રેટર ધેન ઝીરો દર્શાવવામાં આવે છે તો આ રીતે જે ડોમેન થાય છે એટલે કે જ્યારે એક્સમાં વધારો થાય છે ત્યારે તેની જે નિરપેક્ષ ચલ રાશિ હોય છે તેનો જે ઢાળ છે તે નકારાત્મક બને છે અને જ્યારે ઇન્ક્રીઝિંગ જ્યારે ઢાળ એટલે કે એક્સમાં જ્યારે વધારો થાય છે ત્યારે તેનું દ્વિતીય કક્ષાનું જે વિકલન ફળ છે તે હકારાત્મક બને છે અને તેમાં જુદી જુદી રીતે તેમાં ફેરફારો કરી શકાય છે હવે ધારો કે એક ઉદાહરણ એ પણ લઈ શકાય કે ધારો કે કોઈ એક વિધેય છે fx બરાબર 10 માઈનસ એક્સ એનું આપણે પ્રથમ કક્ષાનું વિકલન ફળ તે પ્રાપ્ત કરીએ તો તેમાં પ્રથમ કક્ષાનું વિકલન ફળ શોધીશું તો આગળ જેમ વિકલનના નિયમો હતા કે દસ એ અચળ સંખ્યા છે અને જ્યારે તેનું વિકલન ફળ શોધવાનું આવે છે ત્યારે તે ઝીરો થઈ જાય છે તો ઝીરો માઇનસ ટુ એક્ ટુ તે ઝીરો કરતા મોટો છે એની આપણે ડિક્રિઝિંગ અને ઇન્ક્રીઝિંગની રીતે આગળ ચર્ચા કરી હતી તો મોટે ભાગે જ્યારે એઝમસન્સ એટલે કે ધારણાઓ જે કરવામાં આવે છે એ ધારણાઓમાં અલગ અલગ વિધેયો દ્વારા જુદા વિધેયો દ્વારા તેની શરૂઆત કરવામાં આવે છે હવે આપણે વખત જેમ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં આભાસી ભાડું તે શબ્દનો અથવા તે સિદ્ધાંત નો ઉપયોગ કરવામાં આવે છે તો અહિયાં આભાસી અંતર ગોળતા અને આભાસી બહિર તેનો ખ્યાલ પણ લેવામાં આવ્યો છે અને તે પણ કહી શકાય કે ઘણા બધા પ્રકારની આર્થિક સિચ્યુએશન હોય છે અથવા કોઈ એક આર્થિક પરિસ્થિતિની અંદર કોઈ એક આર્થિક પરિસ્થિતિની અંદર અન્ય નબળી જે જરૂરિયાતો કઈ છે એ જ્યારે આ

તેનો અલગ અલગ અભ્યાસ તેમાં કરવામાં આવે છે તો તેના ગ્રાફની ની રીતે પણ તેને ઊંચા દરે અથવા નીચા દરે 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 વધતા અને ઘટતા તેનો અભ્યાસ કરીને તેને જુદી જુદી રીતે તેને સૂચવવામાં આવે છે તો આ રીતે ધીમે ધીમે જ્યારે ગાણિતિક અને એની સમીકરણોની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે સમીકરણોની અંદર જુદા જુદા અલગ અલગ સંજ્ઞાઓની ઉપયોગ કરીને એન્ડ સિગ્મા આ દરેક સંજ્ઞાનો ઉપયોગ કરીને અર્થશાસ્ત્રમાં બહિર્ગોળ અને અંતર્મુખ જે ઉપયોગ કરવામાં આવે છે તે પણ દર્શાવી શકાય છે તો અર્થશાસ્ત્રમાં આપણે જ્યારે અંતરગોળ અને બહિર્ગોળતાનો ઉપયોગ કરીશું તો આપ જોઈ શકો છો કે અહીંયા એક આકૃતિ દર્શાવવામાં આવી છે અને એ આકૃતિ તે તટસ્થ રેખા વક્ર તરીકે પણ ઓળખાય છે અને બહિર્ગોળ ગણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપ આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા જે આકૃતિ દર્શાવવામાં આવી છે તે ગ્રાહકની તટસ્થ રેખા જે દર્શાવે છે તે બહિર્ગોળ છે અને બંને વચ્ચેનો જે ગણ સિદ્ધાંત છે અથવા બહિર્ગોળ ગણ છે એના આધારે તેમાં ગ્રાહકનું જે ઊંચી કક્ષાનું લેવલ એની કક્ષા કેટલી છે એ ઊંચી કક્ષા જે દર્શાવવામાં આવી છે તો એ આર એમાં સી બિંદુ ત્યાં સ્પર્શે છે તો એનું ઉદાહરણ એ આપી શકાય કે મુખ્યત્વે જ્યારે ગ્રાહકના અધિક સંતોષની વાત કરીએ તો અધિક ગ્રાહકના અધિક સંતોષમાં ગ્રાહકની તટસ્થ રેખા કેવી રીતે તેનો ઉપયોગ થાય છે તેનો પણ સારી રીતે અભ્યાસ કરવામાં આવે છે તો એને આધારે એ કહી શકાય કે ધારો કે કોઈ એક બજારમાં ઇષ્ટતમ માર્કેટની આપણે વાત કરીએ તો ઈજારાયુક્ત હરીફાઈ વાળું બજાર હોય પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય અલ્પહસ્તક ઈજારાવાળું ઈજારા યુક્ત હરીફાઈ દ્વિપક્ષી ઈજારો બધા જ જે હરીફાઈના આધારે બજારના પ્રકારો પાડવામાં આવ્યા છે તેની જ્યારે આપણે રજૂઆત કરીએ તો તેમાં જુદી જુદી રીતે અહીંયા સીમાં તવેજીના દરનો ચર્ચા તે આકૃતિ દ્વારા કરાવી શકાય છે તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે તેમાં જે રેખા દર્શાવવામાં આવી છે આઈસી રેખા એઆઈસી રેખા તે બે જુદા જુદા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થાય છે તે દર્શાવે છે ધારો કે બજારમાં અને વાય વસ્તુના ઉત્પાદનથી ગ્રાહક જ્યારે ખરીદી કરે છે ત્યારે તેનો મહત્તમ સંતોષ એક સરખો પ્રાપ્ત થવો જોઈએ કારણ કે અર્થશાસ્ત્ર તેની ધારણાઓ ઉપર રચાયેલું છે એટલે કે એઝમ્સન્સ કરવામાં આવે છે એટલે કે બજારમાં માત્ર બે જ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને તેમાંથી પ્રાપ્ત થતો સંતોષ ગ્રાહકને સરખો મળે છે પરંતુ જ્યારે નેગેટિવ સ્લોપની વાત કરીએ એટલે કે નકારાત્મક ઢાળની વાત કરીએ અને એમાં પણ જ્યારે કોન્વેક્સ શેપ એટલે કે બહિર્ગોળ શેપ આકારની રીતે આપણે વાત કરીએ છીએ ત્યારે તેમાં સીમાંત અવેજી ના દર ની ચર્ચા કરવામાં આવે છે તો દર તે એના ભાગ્યા જે કન્ઝ્યુમર ખરેખર વસ્તુ માટે કેટલી ચૂકવવાની તૈયારી રાખે છે તે પણ દર્શાવવામાં આવે છે તો અહિયાં સીમાંત અવે દર છે એનું જે સૂત્ર દર્શાવવામાં આવ્યું છે તે એમાં બરાબર ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સ અથવા ડીવાય ભાગ્યા વધારાના વપરાશ માટે તેનો સીમાંત તુષ્ટિકોણ કયો છે તેને આ સંજ્ઞાઓ દ્વારા દર્શાવવામાં આવે છે અને આઈસી રેખા તે મોટે ભાગે ઢાળ જે નકારાત્મક ઢાળ દર્શાવે છે તેની પણ તેમાં ચર્ચા કરવામાં આવે છે પણ જ્યારે સીમાંત અવેજીનો દર ઘટતા દરે જતો હોય ત્યારે તેમાં મોટે ભાગે જે વપરાશ જ્યારે કન્ઝમ્પન એટલે વપરાશ કરવામાં આવે છે તે વપરાશમાં વસ્તુમાં વસ્તુના વપરાશમાં ધીમે ધીમે તે વધારો થતો જોવા મળે છે અને તેના કારણે પછી ધીમે ધીમે તે બીજી વસ્તુની પણ ડિમાન્ડ વધતી જાય છે કારણ કે ગ્રાહકનું વર્તન આખરે તર્કબદ્ધ છે અને તેમાં બિહેવિયરલ ઇકોનોમિક્સની આપણે વાત કરીએ કે વર્તનલક્ષી કેવી રીતે હોય છે કારણ કે વર્તન અને મેન્ટલ એટલે કે સાયકોલોજી અને ઇકોનોમિક્સ બંનેનું જ્યારે કોમ્બિનેશન કરવામાં આવે છે અને તેમાં વર્તનલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિ અમુક જગ્યાએ અમુક સ્થાન ઉપર કયા વર્તન થી તેની ખરીદી ઉપર અને તેની ડિમાન્ડ પર શું અસર થાય છે તે પણ દર્શાવવામાં આવ્યું છે તાપાહર પ્રથમ ધારણા જે છે કે ગ્રાહક તર્કબદ્ધ છે તો તેને આધારે તેની ધારણા ડિસ્કવેર વાય ભાગ્યા ડીએક્સક્વેર ઇસ લેસીરો તે દર્શાવવામાં આવે છે તો હવે આપણે બીજી આકૃતિ જોઈએ તો અહીંયા પ્રથમ આકૃતિ છે અને તેમાં તટસ્થ રેખા વક્ર પણ કહી શકાય પ્રથમ પ્રકારની આકૃતિ જોઈએ તો તેમાં તટસ્થ રેખાનો ઢાળ જોઈએ તો તેમાં આયસી રેખા એ આઈસી રેખામાં ધારો કે અહીંયા બે વસ્તુઓને ધારવામાં આવી છે એક છે મૂડી અને બીજો છે શ્રમ તો મૂડી અને શ્રમને મૂડીને અહીંયા કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા એ તટસ્થ રેખામાં ની જે રેખા છે એ દર્શાવવામાં આવી છે તો આકૃતિમાં આપણે જોઈ શકાય છે કે તેમાં આઈસી રેખા ઉપર ડેલ્ટા વાય થી ડેલ્ટા એક્સ એટલે કે કેટલો ફેરફાર કરી શકાય તો તેમાં એમઆરએસ બરાબર ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા એક્સ ની વાત કરીએ તો તેમાં બે પ્રકારના પરિબળો કામ કરે છે તો એ પરિબળોમાં મૂડી અને શ્રમનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉત્પાદન કઈ કક્ષાએ કરી શકાય અથવા ઉત્પાદન કેટલું થાય છે તેને જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે સીમાંત અવેજી નો ટેકનિકલ દર જોઈએ એમઆરટીએસ એ એ પણ જ્યારે જ્યારે કોઈ 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 કે કે એટલે કેપિટલ હોય તો પેઢી છે વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે તે કેટલી વસ્તુના ઉત્પાદન થી કેટલું જતું કરવાની એટલે કે એને છોડી દેવાની અથવા જતા કરવાનું જે તૈયારી છે એ તૈયારી ને આધારે તે પણ કહી શકાય કે એની જતા કરવાની તૈયારી કેટલી છે તો તેને આધારે શ્રમના કેટલા એકમોથી ઉત્પાદન કરી શકાય છે તે પણ તેમાં જાણી શકાય છે એના સિવાય તેના રિઝલ્ટ જોઈએ તેના પરિણામો જોઈએ તો તેમાં હકારાત્મક સીમાન પ્રોડક્ટિવિટી જે જોવા મળે છે તેના કારણે પણ ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે એના સિવાય જ્યારે આપણે નોર્મલ સીમાન તવેજી દરનો સિદ્ધાંત જોઈએ એ સિદ્ધાંતને આધારે પણ એ ચર્ચા કરવામાં આવે છે કે અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે હવે આ બે જે આકૃતિ દર્શાવવામાં આવી છે તટસ્થ રેખાનો ઢાળ અને સીમાંત અવેજીનો દર એ બંનેનો જ્યારે અર્થશાસ્ત્રમાં વ્યવહારુ ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં એક પ્રોડક્શન ફંક્શન ખાસ કરીને એકમલક્ષી અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતોમાં પ્રોડક્શન ફંક્શન એટલે ઉત્પાદન વિધે ક્યુ બરાબર એફ એલ કે અહીંયા એલ એટલે શ્રમ છે અને કે એટલે મૂડી છે તો એમાં જ્યારે શ્રમ અને મૂડીના સંયોજનથી કોઈ એક ઉત્પાદન જ્યારે કરવામાં આવે છે ત્યારે અહીંયા આપણે ટૂંકા ગાળાની વાત કરીએ તો ટૂંકા ગાળામાં જ્યારે ઉત્પાદન વિધેય હોય છે એટલે કે એનો અર્થ એવો થાય છે કે તેના આધારે સીમાંત કિંમત તે શ્રમની સીમાન કિંમત આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ પરંતુ જોવા મળશે એટલે કે ધન જોવા મળે છે અને જ્યારે વધારે પડતો જ્યારે તમે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ એ આકૃતિમાં જ્યારે જોવામાં આવે છે એ આકૃતિને આધારે કહી શકાય કે કેવી રીતે તેમાં અલગ અલગ ફેરફારો દ્વારા ત્રીજી આકૃતિ જે જુએ છો આ ત્રીજી આકૃતિમાં ટૂંકા ગાળામાં ઉત્પાદન વિધે દર્શાવવામાં આવ્યું છે એક્સ અક્ષ ઉપર શ્રમ છે વાય અક્ષ ઉપર ઉત્પાદન દર્શાવવામાં આવ્યું છે અને જે રેખા દર્શાવવામાં આવી છે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એફ એલ તે પણ દર્શાવી શકાય છે અને તેને ઘણી વખત ઉત્પાદન સખ્યતા રેખા પીપીપી પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતીમાં તેને ઉત્પાદન સખ્યતા રેખા કણ કહેવામાં આવે છે એમાં આકૃતિ દ્વારા એ દર્શાવી શકાય છે કે અહીંયા બે વસ્તુઓનું ઉત્પાદન ધારો કે થાય છે એ છે એક્સ અને વાય અને ઇકોનોમીમાં જ્યારે અ બધા સાધનો સ્થિર છે ટેકનોલોજીનો એટલો પૂર્ણતમ અથવા ઇષ્ટતમ ઉપયોગ થતો નથી જે સંસાધનો છે એ પણ સ્થિર દર્શાવવામાં આવ્યા છે અને કાર્યક્ષમતાનો ઉપયોગ તે સંસાધનોમાં કરવામાં આવે છે તો આકૃતિમાં જોઈ શકાય છે કે જુદી જુદી આકૃતિ દ્વારા અથવા આકૃતિના મહત્તમીકરણને જે શક્યતા રેખા દ્વારા તે અંતર્ગોળ જોવા મળે છે એટલે હંમેશા જે ઉત્પાદન શક્યતા રેખા અલગ અલગ બિંદુઓએ બજારમાં જ્યારે ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે મૂળ બિંદુ એથી તે અંતરગોળ જોવા મળે છે એના આધારે પણ વૈકલ્પિક ખર્ચની પણ આપણે ચર્ચા કરીએ વૈકલ્પિક ખર્ચ એટલે સંચાલકીય અર્થશાસ્ત્રમાં તેની સારી રજૂઆત કરવામાં આવી છે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં પણ તેની રજૂઆત કરવામાં આવી છે કે એક શ્રેષ્ઠ એકમને પ્રાપ્ત કરવા માટે બીજો જતો કરવો પડેલો શ્રેષ્ઠ વિકલ્પ અને તેને વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે તો આકૃતિમાં આપણે જોઈએ કે અહીંયા રેખા મૂળ બિંદુએથી વધે છે અને પછી તેનો સ્લોપ એટલે કે તેનો ઢાળ બદલાઈ જાય છે અને એ બિંદુએ એલ ઝીરો જેટલું સ્ટ્રોમનું ઉત્પાદન થાય છે એટલે ઓ એ ઉત્પાદને ઓ એલ જીરો જેટલું શ્રમના એકમો તે પ્રાપ્ત થઈ શકે છે અને એ પીપીએફ નો આ રીતે જે જે સ્લોપિંગ જોવા મળે છે ડાઉનવર્ડ કે અપવર્ડ થવું વધવું કે ઘટવું એ ઉત્પાદન શક્યતા રેખાને આધારે પણ દર્શાવી શકાય છે અને તેના દ્વારા એક બિંદુ બીજી બિંદુ એ શિફ્ટ થાય છે એટલે કે ખસે છે એ ખસે ત્યારે ગ્રાહકને મહત્તમ સંતોષ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનો સારી રીતે ખ્યાલ તે ઉત્પાદન રેખા અને અને ડર રેખાના ઢાળ તેના દ્વારા પણ દર્શાવી શકાય છે તો હવે એમાં આજે આપણે એ એકમ અગિયાર જેમાં આપણે અંતરગોળ વિધે બહિર્ગોળ વિધે તેની આપણે ચર્ચા કરી છે હવે આપણે બીજું નવું પ્રકરણ જોઈશું તે છે મેથડ્સ પદ્ધતિઓ તો આગળ આપણે વિકલન અને મૂલ્ય સાપેક્ષાના ખ્યાલ એની જ્યારે આપણે ચર્ચા કરી હતી ત્યારે સર્વસામાન્ય નિયમ એવો છે કે કોઈ પણ પેઢી મહત્તમ નફા માટે કામ કરે છે એને મિનિમમ પ્રોફિટ અથવા મેક્સિમાઇઝ મહત્તમ એટલે કે મેક્સિમાઇઝ પ્રોફિટ એટલે કે મહત્તમ નફો પ્રાપ્ત થવો જોઈએ અહીંયા ઇષ્ટતાનો અર્થ એનો ખ્યાલ આપણે મેળવીએ તો ઈષ્ટતા એટલે ઓછામાં ઓછું ઓપ્ટિમાઇઝેશન ઓપ્ટિમા તે તરીકે પણ ઓળખવામાં આવે છે તો સૌથી પહેલા પ્રશ્ન એમ થાય છે કે અર્થશાસ્ત્રમાં વધારાનું ઉત્પાદન

તો સૌથી પહેલા એ પ્રોસેસ છે કે ઇકોનોમિકમાં આપણે અલગ અલગ એકમોની ચર્ચા કરીએ છીએ જેમ કે ગ્રાહક છે ઉત્પાદક છે છે કંપની છે અલગ અલગ જ્યારે ચલ અને તેના યુનિટ્સની એટલે કે એકમોની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેમાં અલગ અલગ વિકલ્પો જોવા મળે છે કારણ કે અર્થશાસ્ત્રમાં જરૂરિયાતો અમર્યાદિત છે અને તેના સંતોષવાના સાધનો મર્યાદિત છે એમાં પણ જ્યારે વૈકલ્પિક પસંદગી આવે છે ત્યારે વ્યક્તિ શું પસંદ કરશે તે તેની મનોવલણો ઈચ્છાઓ તેની અભિરુચિ તેની કેટલીક માન્યતાઓ તેના ઉપર ડિપેન્ડ થાય છે તો જ્યારે અર્થશાસ્ત્રમાં ગ્રાહક અને ઉત્પાદક એક ખરીદે છે એક વેચે છે એની જ્યારે આપણે બેજ અ પોઈન્ટની અથવા બે યુનિટની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાહક જ્યારે ખરીદી કરવા આવે છે ત્યારે ગ્રાહક ખરીદી કરવા માટે વસ્તુઓના જુદા જુદા એકમો ની પસંદગી કરે છે અને એ પસંદગી દ્વારા તેમાં અલગ અલગ સંયુક્ત કોમ્બિનેશન દ્વારા ધારો કે શ્રમ અને મૂડીનો ઉપયોગ કરીને એના સિવાય લેન્ડ જે ઉત્પાદનના ચાર સાધનો દર્શાવવામાં આવ્યા છે તેના દ્વારા પણ તેની રજૂઆત કરવામાં આવે છે તો ઇકોનોમિક એજન્ટની જ્યારે વાત કરીએ ત્યારે તેની પાસે ઘણા બધા વિકલ્પો હોય છે અને એ વિકલ્પોમાં હંમેશા પ્રોડ્યુસર જે હોય છે એટલે કે ઉત્પાદક જે હોય છે તે મહત્તમ નફો પ્રાપ્ત કરશે અને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે તેનો તુષ્ટિગુણ તેને કેવી રીતે માપી શકાય અથવા એનું લઘુતમ કરવાનો હોય ત્યારે ઉત્પાદકમાં આઉટપુટ કેવી રીતે આપી શકાય તેનો ખ્યાલ પણ કરવામાં આવે છે તો અર્થશાસ્ત્રમાં જ્યારે મહત્તમીકરણ અને ન્યૂનતમીકરણ મેક્સિમાઇઝેશન એન્ડ મિનિમાઇઝેશનની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેમાં સૌથી પહેલા ઇષ્ટમિક ઇષ્ટતમીકરણ એટલે કે ઓપ્ટિમાઇઝેશનની પ્રોસેસ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેનો ખ્યાલ હોવો જરૂરી છે અને એ ખ્યાલ મેળવવા માટે મેથેમેટિકલમાં ખાસ તે ન્યૂનતમ અને મહત્તમ આ બંને ખ્યાલોનો ઉપયોગ તે પેઢીની ઇષ્ટતમતા જાણવા માટે ગાણિતિક અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે હવે જ્યારે ઇષ્ટતમીકરણનો એક સમસ્યા કારણ કે ભારતની જ આપણે વાત કરીએ છીએ તો ભારતમાં દરેક વસ્તુ જે વસ્તી પ્રમાણે જેટલું પ્રોડક્શન થવું જોઈએ તે થતું નથી માટે અછત ઉદ્ભવે છે તો તો તે માટે શું કરવું જોઈએ તેમાં ગાણિતિક અર્થશાસ્ત્રમાં ઇષ્ટતમીકરણની પ્રક્રિયા દ્વારા એ દર્શાવવામાં આવ્યું છે કે કોઈ પણ ઇકોનોમિક એજન્ટ હોય એ ઇકોનોમિક એજન્ટમાં તેનો એક ઓબ્જેક્ટિવ એટલે કે તેનો હેતુ હોય છે અને જ્યારે હેતુલક્ષી વિધેયની વાત કરીએ તો સુરેખ આયોજનમાં હેતુલક્ષી વિધેય તેની ખાસ ચર્ચા તે કરવામાં આવી છે તેમાં પ્રતિબંધોની ચર્ચા કરવામાં આવી છે અને તેના દ્વારા એક વેરીએબલ એટલે કે એક ચલ આધારિત છે એક ચલ સ્વતંત્ર છે તો તેને ઓબ્જેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જ્યારે આપણે કોઈ પોલિસીની વાત કરીએ એ પોલિસીમાં ક્યારેક ઉત્પાદક અને ઉત્પાદન કરે છે કારણ કે ભારતમાં મિક્સડ ઇકોનોમી છે એટલે ગવર્મેન્ટ પણ છે એન્ડ પ્રાઇવેટાઇઝેશન પણ છે તો જ્યારે બંનેની ચર્ચાઓ જ્યારે કરવામાં આવે છે તો ઉત્પાદક જ્યારે ઉત્પાદન કરે છે તો તેને મહત્તમ નફો મળશે અથવા તો તેને ન્યૂનતમ નફો મળશે એટલે કે કંઈ નહીં મળે તો જ્યારે કોઈ પણ પસંદગી કરવાની આવે છે કોઈ નિર્ણય લેવાનો હોય છે કોઈ પોલીસી નક્કી કરવાની આવે છે ત્યારે તેમાં જે એટલે કે ચલોની ચર્ચા કરવામાં આવે છે એક ચલોના દ્વારા નિશ્ચિત ધ્યેય તે પ્રાપ્ત કરી શકાય છે અને જ્યારે આપણે ઇષ્ટમી ઈષ્ટતમીકરણની જ્યારે પ્રોસેસની વાત કરીએ તો ત્યારે પણ જ્યારે એક સ્વતંત્ર ચલ રાશિનું મૂલ્ય એ અંદાજવામાં આવે છે તો તેના કારણે તેને આધારિત ચલરા ચલ રાશિની શકાય છે તો આપણે હવે અહીંયા વૈશ્વિક અને સ્થાનિક આપણે વાત કરીએ એને તરીકે પણ ઓળખવામાં આવે છે તો વૈશ્વિક અને સ્થાનિક ઇષ્ટતા એની આપણે વાત વાત કરવામાં આવે છે તો અહીંયા એક સામાન્ય વિધેય આગળ પણ આપણે જોયું હતું આપ્યું હતું

આનુભવિક પુરાવાઓ જોઈએ તે પણ તેમાં રજૂઆતો કરી શકાય છે તો અહીંયા આકૃતિ જે દર્શાવવામાં આવી છે આપ જોઈ શકો છો કે એક વિધેય જે દર્શાવવામાં આવ્યું છે y બરાબર f x અને x1 x2 y1 y2 અને t તમે તે રેખાનો ઢાળ જોજો કે પહેલા નીચા દરે જાય છે પછી વધે છે પછી એની એક્સ રેખાની પણ નીચે જાય છે એક્સ રેખાની નીચે જાય ત્યારે તેમાં બાદ એટલે કે ઋણતા આવી જાય છે એટલે નેગેટિવ તેની સંખ્યાઓ આપણને પ્રાપ્ત થશે તો જ્યારે આપણે વેલ્યુઝની અથવા મૂલ્યોની વાત કરીએ છીએ એ મૂલ્યોમાં જ્યારે એક્સ ઝીરો હોય અથવા બીજા ઝીરો સાથે બંને વચ્ચેનો સંબંધ ન્યૂનતમ કયો કહી શકાય અને મહત્તમ કયો કહી શકાય એટલે કે તેમાં સાપેક્ષ મહત્તમતા કેટલી છે અને સાપેક્ષ ન્યૂનતમતા કેટલી છે તેમાં પણ તેને અલગ અલગ રીતે તેનો ખ્યાલ મેળવી શકાય છે તો અહીંયા આપણે જ્યારે ગ્લોબલ એટલે વૈશ્વિક ઇષ્ટતમતાની વાત કરીએ છીએ ત્યારે તેમાં રિલેટિવ કોને કહેવાય સાપેક્ષતા અને લોકલ ન્યૂનતમ કેવી રીતે મેળવી શકાય તેનો ખ્યાલ સાપેક્ષ અથવા નિરપેક્ષ ઇષ્ટતમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે તો તેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે વૈશ્વિક કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ જ્યારે ઓપ્ટિમાઇઝેશન અને ઇષ્ટતમતાની વાત કરીએ તો તેનો જુદી જુદી અસરો તે જોવા મળે છે કારણ કે અર્થતંત્ર સ્થિર કરતા પણ ક્યારેક મંદી તેજી ફુગાવો અને એની જે આપણે આરો અવરો વાત કરીએ છીએ તો તેમાં ક્યારે અપડાઉન અપડાઉન ક્યારેક અપવર્ડ હોય ક્યારેક ડાઉનવર્ડ હોય તે પણ તેની ચર્ચા કરી શકાય છે તો એ જે વિધેય છે એ વિધેયનો ઢાળ કેવી રીતે હોય છે એ વિધેયની આપણે ઢાળની વાત કરીએ તો તેમાં ધારો કે એવી ધારણા કરવામાં આવે છે કે કુલ ખર્ચ કેટલું થયું અને કુલ ઉત્પાદન કેટલું થયું તો તેમાં સ્લોપ જે દર્શાવ્યો છે અહીંયા રેખા સી બરાબર અને ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી જ્યારે ઓ ક્યુ વન જેટલું ઉત્પાદન હોય કુલ ઉત્પાદન હોય અને ઓ સી વન જેટલું ખર્ચ હોય ત્યારે ટી બિંદુ તેનું સ્પર્શ બિંદુ અથવા તો તેનું અ મુખ્ય બિંદુ અથવા ટી બિંદુ એ છેદે છે તે કહી શકાય અને ધારો કે જેટલું ઉત્પાદન થાય થાય છે છે અને જેટલો ખર્ચ તો તેમાં પણ તેનું સ્પર્શ બિંદુ નીચે તરફ દર્શાવવામાં દર્શાવવામાં આવ્યું નથી અને ડી રેખા જે દર્શાવે છે તે માંગ રેખા દર્શાવે છે એના સિવાય ઓક્યુ થ્રી ઉત્પાદને ઓસી થ્રી જેટલો ખર્ચ થાય છે ત્યારે બી બિંદુ તેનું સ્પર્શ બિંદુ બને છે તો આપણે જોઈ શકીએ છીએ કે ઓક્યુ વન જયારે ઉત્પાદનની કક્ષા હોય છે ત્યારે ખર્ચ ઓસી વન જેટલું થાય છે જે બંને વચ્ચે ટી બિંદુ એકબીજાને સ્પર્શે છે અને ધારો કે તેમાં વધારાનું ઉત્પાદન કરવામાં આવે તો ઉત્પાદન ધારો કે વધીને ક્યુ થી ક્યુ વન થી ક્યુ થ્રી જેટલું થાય છે ત્યારે તેના ખર્ચમાં પણ વધારો થશે એ ખર્ચમાં વધારો થઈને સી વન સી થ્રી જેટલો ખર્ચ વધારો થાય છે તો તેના કારણે ડેલ્ટા ડેલ્ટા ક્યુ વન ક્યુ થ્રી તે પ્રાપ્ત થાય છે ભૌમિતિક આકૃતિની રીતે પણ રજૂઆત તેની કરી શકાય તો ભૌમિતિક આકૃતિની રીતે પણ બી આર ભાગ્યા ટી આર બી આર ભાગ્યા ટી આર અને તે ટીબી તે ઢાળ બરાબર તે જોવા મળે છે એટલે ભૌમિતિક અર્થશાસ્ત્ર એટલે ગણિતમાં જ્યારે ભૂમિતિનો જોમેટ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં ભાગાકારની રીતે અથવા તો તેના ગણિતના નિયમો મુજબ કઈ રીતે નવો ત્રિકોણ પ્રાપ્ત કરી શકાય અથવા નવો વક્ર પ્રાપ્ત કરીને સમતુલા પ્રાપ્ત કરી શકાય તેનો પણ તેમાં અભ્યાસ કરવામાં આવે છે હવે આપણે તેને લક્ષની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા ક્યુ બરાબર ડીસી ભાગ્યા ડી ક્યુ એટલે કે તેમાં કુલ ખર્ચનો જે ઢાળ છે તે બિંદુ ટી એ સ્પર્શે છે અને તેમાં જે ટી ડી રેખા છે તે સ્પર્શ રેખા તે પ્રાપ્ત થાય છે તો તે આકૃતિ દ્વારા ખૂબ જ સારી રીતે સમજાવી શકાય છે કે મેથેમેટિકલ અને ભૂમિતિ એટલે ભૂમિતિના જે સમીકરણ અથવા તેની આકૃતિઓ છે તેના દ્વારા અર્થશાસ્ત્રમાં મેક્સિમા ઇષ્ટતમતા અને તેનો ખ્યાલ કેવી રીતે મેળવીને ઇષ્ટતમતા એટલે કે અને મહત્તમીકરણ તેનો પણ ખ્યાલ તે સામાન્ય રીતે મેળવી શકાય છે હવે આપણે અહીંયા જે પ્રથમ ડેરીવેટિવ ટેસ્ટની અહીંયા વાત કરવાની આવે છે કે પ્રથમ વિકલન ટેસ્ટ અને પછી તેની સાપેક્ષ જે મહત્તમીકરણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો ધારો કે કોઈ પણ સાપેક્ષ જ્યારે મહત્તમીકરણની વાત કરવામાં આવે છે અને જ્યારે તેનું વિકલન ફળ માં એનું વિકલન ફળ એફ ડેક્સ એક્સ એ જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે તે હકારાત્મક થી નકારાત્મકતા તરફ અ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતું હોય છે એના સિવાય જ્યારે સાપેક્ષ ન્યૂનતમતાની વાત કરીએ તો તેમાં પણ તે ચેન્જીસ એટલે નકારાત્મકતાથી હકારાત્મકતા તરફ તેનો સ્લોપ તે જોવા મળે છે અને જ્યારે બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય તો પછી એ ન્યૂનતમ પણ નથી હોતું અને મહત્તમ પણ હોતું નથી તે પછી ઝીરો થઈ જાય છે તો આ રીતે ત્રણ શક્યતાઓ જ્યારે આપણે પ્રથમ વિકલન ટેસ્ટ અને તેના સાપેક્ષ મહત્તમીકરણની વાત કરીએ છીએ ત્યારે ત્રણ શક્યતાઓ તે મળી રહે છે એના સિવાય જ્યારે સ્વતંત્ર ચલરાશિ અને આધારિત ચલરાશિની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેમાં જે ફંક્શન લે વિધેય લેવામાં આવે છે એ વિધેય જ્યારે શૂન્ય થાય છે એ શૂન્ય થાય ત્યારે તેને સ્ટેશનરી પોઈન્ટ એટલે સ્થિરતા મૂલ્ય પોઈન્ટ બિંદુ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે તો અહીંયા આપણે તેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કેવી રીતે વિકલન ટેસ્ટ કરીને આકૃતિમાં તેની રજૂઆત કેવી રીતે કરી શકાય તો અહીંયા વાય બરાબર પચાસ વત્તા નાઇન્ટી એક્સ માઇનસ ફાઈવ એક્સ સ્કવેર એનું પ્રથમ આપણે વિકલન ફળ તે શોધવું પડે છે અને વિકલન ફળ શોધવા માટે એક્સ બરાબર પચાસ ઝીરો થઈ થઈ જશે જશે નાઇન્ટી નાઇન્ટી અને વન એટલે માઇનસ પાંચ દુ દસ એક્સ અથવા તો તેને આપણે સાદું સ્વરૂપ આપીએ તો દસ નાઇન માઇનસ એક્સ નાઇન માઇનસ એક્સ અથવા તો દસ નાઇન માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને x બરાબર નાઇન પણ પ્રાપ્ત થાય છે હવે અહીંયા દસ અને એ શક્યતાઓ રહે છે હવે આપણે તેને જુદી જુદી રીતે એની ક્રિટિકલ ક્રિટિકલ એટલે એની જોખમકારક અથવા તો ટીકાત્મક એની વેલ્યુ જોઈએ એની મૂલ્ય જોઈએ તો એ મૂલ્યની અંદર સંખ્યા રેખામાં જુદી જુદી બિંદુએ જ્યારે ફંક્શન જ્યારે એક્સ બરાબર આવ્યું છે વિધેય નું વિકલન ફળ જ્યારે નવ જોવા મળે છે તો ને સંખ્યા રેખા અથવા આકૃતિમાં કેવી રીતે દર્શાવી શકાય તો અહીંયા એક પ્લોટ એટલે એક એનું જે માળખું અને જેનું સ્ટ્રક્ચર એની આપણે ચર્ચા કરીએ છીએ તો તેની ચર્ચા કરવામાં અહીંયા એ જોવા મળે છે કે ધારો કે સંખ્યા રેખા છે એ સંખ્યા રેખામાં અહીંયા આપણે વિકલન ફળ નવ શોધ્યું છે જીરો હોય તો પંચાવન થશે ત્રણ હોય તો બસો પંચોતેર થશે છ હોય તો ચારસો દસ નવ હોય તો ચારસો પંચાવન દસ હોય તો ચારસો પચાસ અને અગિયાર ચારસો પાંત્રીસ તે પ્રાપ્ત થાય છે હવે આ વિધેયનો આપણે ગ્રાફ જોઈએ તો એ આ સંખ્યાને કેવી રીતે મૂકવામાં આવે છે એની આપણે ચર્ચા કરીએ તો એ ચર્ચામાં દર્શાવી શકાય કે અહીંયા સંખ્યા રેખા આગળ આપણે સંખ્યા રેખા અને તેના ઢાળની ચર્ચા કરી હતી તો અહીંયા એક્સ અને વાય માં આપ સબ જોઈ શકો છો કે માઇનસ સિક્સ હોય ત્યારે માઇનસ છસો સિત્તેર એટલે કે નીચે તમે બસો ચારસો છસો અને આઠસો એનો જયારે વેરિયન્સ લેવામાં આવ્યો છે ડિફરન્સ એને આધારે આપણે ચર્ચા કરીએ તો માઇનસ છ હોય ત્યારે માઇનસ છસો સિત્તેર જોવા મળશે માઇનસ ત્રણ હોય ત્યારે બસ માઇનસ બસો અને ઝીરો હોય ત્યારે પચાસ જોવા મળે છે કારણ કે બસો ચારસો અને છ નો રેશિયો લીધો છે અને પછી જયારે ત્રણ હોય ત્યારે બસો પંચોતેર છ હોય ત્યારે ચારસો દસ નાઇન હોય ત્યારે ચારસો પંચાવન દસ હોય ત્યારે ચારસો પચાસ અગિયાર હોય ત્યારે ચારસો ને પાંત્રીસ આ બધી રેખાઓના બિંદુઓ જોડીને એક સામાન્ય રેખા જે જોવો તમે જોઈ શકાવ છો એ પ્રાપ્ત થાય છે એમાં એ જોઈ શકાય છે કે શરૂઆતમાં ડિક્રીઝ હોય પછી ઇન્ક્રીઝ કેવી રીતે થાય છે એટલે ઘટતો દર હોય તો વધતો દર કેવી રીતે પ્રાપ્ત થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જયારે વિકલન ફળ એટલે એક્સ બરાબર નાઇન લીધું એ નાઇન તે ધન સંખ્યા છે માઇનસ માં જવાબ નથી આવ્યો પ્લસમાં જવાબ આવ્યો છે એટલે કે ધન છે તો જે પ્રથમ કક્ષાનું વિકલન ફળ શોધવામાં આવ્યું એ પ્રથમ કક્ષાનું વિકલન ફળ તે 9 હતું અને તે પોઝિટિવ કહેવાય એટલે કે હકારાત્મક કહેવાય અને એનું જ્યારે ફંક્શન શોધવામાં આવે છે ત્યારે એ ફંક્શન હંમેશા નેગેટિવ t એટલે કે નકારાત્મક આકૃતિમાં આપ જોઈ શકો છો કે વિકલન ફળ જ્યારે 9 હતું તો તેની આકૃતિ પણ હકારાત્મક જવી જોઈએ પણ એવું નથી થતું કારણ કે સંખ્યા રેખા ઉપર અ જ્યારે આ બિંદુઓને જોડીને એક વક્રની તૈયારી અથવા વક્ર આપણને પ્રાપ્ત થાય છે એ બિંદુઓને જોડવાની જે સુરેખા દ્વારા તે ઘણી વખત નકારાત્મક ઢાળ તેનો જોવા મળે છે એટલે એ ટેસ્ટ આપણને આ ટેસ્ટ જે કર્યો વિકલન ટેસ્ટ એ ટેસ્ટ પ્રથમ નંબર જે પ્રથમ દૃષ્ટિએ એ જોઈ શકાશે કે જ્યારે ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે જો ધન હોય તો તેનું જયારે ઇમ્પ્લિકેશન કરવાનું આવે ત્યારે ઋણ કેવી રીતે હોઈ શકે તો જયારે પ્રથમ વિકલન ફળનું જયારે ટેસ્ટ કરવાનું આવે છે અને એ ટેસ્ટ જયારે એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તેની ક્રિટિકલ વેલ્યુ એક્સ બરાબર જો નાઇન હોય તો તે મોટે ભાગે સાપેક્ષ મહત્તમીકરણ દર્શાવે છે અને એની વેલ્યુ જે રિયલમાં જોઈએ કોરસ્પોન્ડિંગ એટલે સંબંધિત તેની અમૂલ્ય જોઈએ તો તે વાય બરાબર ચારસો પંચાવન તે પ્રાપ્ત થાય છે જે આપ જોઈ શકો છો કે નવ ઉપર ચારસો પંચાવન એટલે બિંદુ પ્રાપ્ત થાય છે તો અહીંયા મેક્સિમા એટલે કે મહત્તમીકરણ એક્સ બરાબર નાઇન હોય ત્યારે ક્રિટિકલ વેલ્યુ સંખ્યા રેખા ઉપર ચારસો પંચાવન પ્રાપ્ત થાય છે એટલે કે તેને રિલેટિવ મેક્સિમા તરીકે પણ ઓળખવામાં આવે છે તો વાય બરાબર પચાસ વાસ્તવમાં એનું જયારે એપ્લિકેશન કરવાનું આવે છે ત્યારે તેનો ઢાળ અને તેની જે ઢાળની કક્ષા છે નેગેટિવ પણ આવી શકે છે તો એ જોઈ શકાય છે કે ટેસ્ટ કર્યા પછી એનું જયારે સ્લોપ જોઈએ ઇમ્પ્લાય કરવાનું આવે છે તે ધન હોય તો ઋણ થઈ જાય છે આપણે હવે બીજા બીજા પ્રકારનું પ્રકારનું ઉદાહરણ જોઈએ એ ઉદાહરણમાં આમાં બે પ્રકારનું વિકલન ફળ શોધવાનું આવે છે પણ વાય બરાબર એક્સ ઘન માઇનસ થ્રી એક્સ પ્લસ ફાઈવ એનું પ્રથમ કક્ષાનું વિકલન જોઈએ તો પ્રથમ વિકલનનો નિયમ હતો એ બહુપદી વિધે

એક્સક્વેર વધે છે ત્રણ બાર આવી ગયો એટલે કંઈ નથી રહેતું તો વન રહે છે કંઈ ના રહે તો વન તો લખવામાં આવે છે તો સમીકરણ પ્રાપ્ત ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે ક્રિટિકલ વેલ્યુમાં જયારે પ્લસ વન હોય અને પ્લસ માઇનસ વન પણ હોઈ શકે છે તો અહીંયા બંને રીતે પણ આપણે તેની રજૂઆત કરી શકાય આ સમીકરણનો સામાન્ય ઉકેલ સુરેખ સમીકરણનો સામાન્ય ઉકેલ મેળવીએ તો ઘણી વખત તે પણ પ્રાપ્ત થાય છે અને બીજી વખત તે પણ પ્રાપ્ત કરી શકાય છે તો તેની બે ઇફેક્ટ તે સુરેખ સમીકરણના આધારે દર્શાવી શકાય છે તેની આપણે રજૂઆત સંખ્યા રેખા ઉપર જોઈએ તો એક્સ વાય બરાબર માઇનસ ત્રણ માઇનસ તેર માઇનસ ટુ થ્રી માઇનસ વન સેવન ઝીરો ફાઇવ વન થ્રી સેવન અને થ્રી થ્રી એની જ્યારે ગ્રાફ જોઈએ તો એ ગ્રાફમાં પણ તેની રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆતમાં જોઈએ તો માઇનસ વન એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઢાળ તમે પ્રથમ આકૃતિનો ઢાળ જુઓ અને આ આકૃતિનો ઢાળ જુઓ તે આપણને જુદો જોવા મળે છે તો અહીંયા રિલેટિવ મેક્સિમમ એટલે સાપેક્ષ મહત્તમીકરણ તે અહીંયા પ્રાપ્ત

તો તે બંને વચ્ચે મિનિમમ એટલે કે મહત્તમ મૂલ્ય તે પ્રાપ્ત કરી શકાય છે તો આ કંડિશનની આપણે ચર્ચા કરીને અથવા શરત પ્રમાણે આપણે જઈએ તો તેમાં વાય બરાબર એનું પ્રથમ પ્રકારનું વિકલન ફળ શોધીશું ઇકોનોમિક અર્થશાસ્ત્રમાં ખાસ તેનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને જ્યારે કિંમત શોધવાની હોય આપણે કોઈ ઈજાદાર પેઢી હોય કોઈ પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય એમાં સૌથી પ્રથમ રેવન્યુ એટલે કે આવક શોધવાની આવે છે તો પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ પી અને ક્યુ કિંમત તે પ્રાપ્ત કરી શકાય છે તો આગળના પિરિયડમાં અથવા આર પી ગુણ્યા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર અને ક્યુ એટલે આર અને આવક અને ઉત્પાદનનો ગુણાકાર કરવાથી આપણને આવક પ્રાપ્ત થઈ શકે અથવા કિંમત પ્રાપ્ત થઈ શકે છે અને એને પાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ એટલે અહીંયા જે ગ્રાહકનું અને ઉત્પાદનના ઉચ્ચતમ બિંદુ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તો આ શરત પ્રમાણે થઈ શકે કે ડીઆર ભાગ્યા ડી ક્યુ બરાબર ડીસી ભાગ્યા ડીક્યુ

સંકલનનો અભ્યાસ ની ચર્ચા કરીશું અને તેના દ્વારા તે અભ્યાસ કરીશું